सूरत ऋषि कहे छे के हे राजन, रामानंद मुनि नी खूब प्रतिष्ठा जोईने देश बुद्धि वाला दंभी अने विषयासक्त एवा अन्य वैष्णवो सहन करी शकता न हता। तेथी हे राजन, लोकमां ते रामानंद मुनिनो जे जे रीते अपमान थाय ते रीते तेवो करवा लाग्या। आम छता मुनिनो प्रताप ओछो नहीं थयेलो जोईने तेमनी सासे शास्त्रार्थो करवा लाग्या, परंतु ते विवादोमां पराभव पाम्या। पसी अत्यंत क्रोधित थयेला ते असुरो ते मुनिने ताड़न तिरस्कार वगैरे करवा लाग्या। ते रामानंद मुनि विवेक बुद्धि थी हनुमंत्री नगर नाम कदर्य ब्राह्मण नी जेम सहन करवा लाग्या। अने केटलाक वस्त्र वगरना जटावाड़ा ने आत्मा लोखंडना चिप्यावाड़ा केटलाक असुरो ते रामानंद मुनि नो उद्धपंड तिलको भूसी नाखता हता। अने तुलसी नी माड़ा पण तोड़ी नाखता हता। अने केटलाक मधोमंतय असुरो क्रोधती मुनिना वासुदेव भगवानी प्रतिमानो सिंहासन पण भांगी नाखता हता। अने केटलाक तो तेमनी नित्य पूजननी प्रतिमा पण हरी लेता हता। आ प्रमाणे असुरो द्वारा विना कारण उपद्रव ने प्रारब्ध थी थयेलो मानीने रामानंद मुनि पृथ्वी पर दृश्य वैष्णव चिन्हवाड़ा विचरवा लाग्या। अने उपद्रवे सहित रामानंद मुनिए बहारथी रामानुजाचार्यना चिन्हनो त्याग करीने चित्तमां नारायण ने भजता वृंदावन में आव्या। ते रामानंद मुनि प्रतिदिन यमुना नदी में स्नान करीने नित्य कर्म करी समग्र मंदिरों में श्री कृष्ण भगवान ना दर्शन करता हुआ ज्या सत्य हे ज्या धर्म हे अने ज्या भक्तिना मार्गे कोई पण पुरुष प्रवर्तत हे ત્યાં આ બધા ઉપદ્રવ હોય છે। આદિ અનાદિકાળનો આ સિદ્ધાંત છે। સંપત્તિ જ્યાં હોય ત્યાં આસુરી આક્રમણો રહેવાના, અને સાચી સંપત્તિ, સંપત્તિ એટલે પૈસો નહીં, સંપત્તિ એટલે પદાર્થ નહીં, અને સંપત્તિ એટલે એક સાચો ધર્મ, સત્ય સત્સંગ। મૂળભૂત ભગવાન સ્વામિનારાયણે જીવના આત્યંતિક કલ્યાણ માટેના જે પ્રભુએ આ વિચારો બતાવ્યા છે એને અનુસરીને જે વર્તતો સમાજ હોય ને એ સંપત્તિ છે। અને એ સંપત્તિ જ્યાં જ્યાં હશે ને ત્યાં ત્યાં આ અસુરોના બધાના આક્રમણ બહુ હોય છે, અને એ અસુરોના આક્રમણ એવા હોય છે કે તમે એને અસુરમાં જોઈ ન શકો, કારણ કે મોર ઉપર્યું હોય એને દેવનો, એટલે તમે કેવી રીતે જોઈ શકો? મોર ઉપર્યું હોય સાધુનું દેવતાનું ઓળખી તો શકો નહીં। અને અંદર રહીને આપણે ગુજરાતી કહેવત છે ને કે પેટમાં જે પગ પારા કરે એમ છે ને, અંદર વેશભૂષા સાધુની રાખી, હરિભગતની રાખી, કાંઈક કાંઈક મોટા સમ્રાટોની રાખી વેશભૂષા, અને ભોળી પ્રજા અને ભોળો સમાજ એને ભોળવી અને એને ઉલ્લુ બનાવી ધન સંપત્તિ બિલ્ડિંગ કરી અને ધર્મનું જ્ઞાનનું વૈરાગ્યનું ભગવાન શ્રીહરિએ જે આદર્શો માનવ જીવનના કલ્યાણ માટે બતાવ્યા છે ને એ આદર્શનું એ ખંડન નિકંદન કાઢે। અત્યારે વર્તમાન કાળમાં સેમ પરિસ્થિતિ, એમ આદિકાળમાં એમ હતી, ભવિષ્યમાં એમ હશે। અને કળિયુગના લક્ષણો છે ને ભાગવતમાં લખાણા છે, ભાગવતમાં કળિયુગના લક્ષણો લખાણા છે કે સાચા સંત, સતી અને સમાજ એને કોઈ નહીં ઓળખી શકે, અને ખોટાની પૂજા થઈ છે,
એને વળગશે સમાજ બધો. ભાગવતમાં લીખ્યું છે ગાયોનું પૂજન નહીં કરે ને ઘરમાં કોઈતરા રાખશે એવું લીખ્યું છે. તો અત્યારે ઘીરે ઘીરે છે જ ને, જો કોઈ ગાયો રાખે. આપણે ઇન્ડિયામાં પહેલાં ગાયો રાખતા, રોજ ગાયનું પૂજન કરતા બહેનો, એને કંકુનો ચાંદલો કરે, ગાયને ખોળો પાથરી પગે લાગે, પછી ગાયને રોજ છે ને હવારમાં રોટલી રોટલો મીઠાઈ એને જમાડે, કપાસિયા હોય તો કપાસિયાનું ખાણ આપે. અને હૈદરાબાદ સિકંદરાબાદ બાજુ કેવી રીતે ખબર છે કે તમે દૂધ બાંધો હોય ને ગાયને તો તમારે ઘીરે ગાય લઈને આવે, તમારે ઘીરે ગાયને લઈને આવે એટલે બહેનો એનું પૂજન કરે અને એ કંઈક ખાવાનું મૂકે, પછી અહીંયા ત્યાં તમને ગાય દોય દૂધ આપી દે. અને ત્યાં છે ને કાયમ આંગણું બહેનો પૂજે, હાથીઓ કરે, રંગોળી પૂરે, દીવો કરે, કંકુ બિલગુલાબથી આંગણું પૂજે. શરૂઆતમાં હું સાધુ થયો ને ત્યારે ગયેલો બે ચાર વખત એ જોયેલો. એટલે લખ્યું છે ભાગવતમાં કે ગાયનો અનાદર થશે, ગાયો જ્યાં ત્યાં રખડતી છે, આવું બધું લખ્યું છે. અને આ જોવા મળે છે ને, અને લોકો કૂતરાનું અતિશય મહત્વ રાખશે, પાળશે, પાલન પોષણ કરશે, એવું લખ્યું છે કે પોતાના દીકરાઓ કરતા કૂતરાનું વધારે રાખશે એવું લખ્યું છે. એના બધા ચિહ્નો દેખાય છે ને. પછી વારંવાર દુર્ભિક્ષ વર્ષા આવશે, વારંવાર ભૂકંપો સર્જાશે, વારંવાર અનાવૃષ્ટિઓ થશે, રોગચાળાઓ અચાનક ફાટી નીકળશે, અને સ્ત્રીઓ રાજ કરશે. ભાગવતમાં લખ્યું છે શબ્દે શબ્દ છે, બધા બધી જગ્યાએ લખ્યું છે, એ બધું લખ્યું છે ચિહ્નો. અને જે સાચા સાધુ હોય છે એને લોકો પીડા આપશે, અને ખોટા વેશભૂષા પહેરીને બેઠા હોય છે, અને કેવળ ને કેવળ વાણી વિલાસી છે એને લોકો છે ને મહાન જ્ઞાની અને મહાન પ્રવક્તા માનશે. અને સત્ય જે જ્ઞાની હશે, જેને આત્મજ્ઞાની કહેવાય, એની અવગણના કરશે. આવું બધું ભાગવતમાં આગાહી લીધી, કળિયુગની લીધી. એટલે રામાનંદ સ્વામી રામાનુજાચાર્ય થકી દીક્ષા પામ્યા, અને પછી એમને આ ઉદ્ધવ સંપ્રદાયનું પ્રવર્તન શરૂ કર્યું. તો રામાનંદ સ્વામીનો ઉત્કર્ષ, એમની પ્રતિભા, એની સાધુતા કોઈથી સહન નહોતી થતી. નહોતી થતી સહન એનું કારણ હતું કે બીજા ખુલ્લા પડતા હતા. રામાનંદ સ્વામી સાચા આદર્શો સમાજ પોતાની પાસે આવે એને બતાવતા હતા, અને સાચા આદર્શો બતાવતા હતા એટલે ઓલા લોકોને આંખ ખોલી કે અત્યાર સુધી પેટ ભરા આ બધા અડબંગાઓ આપણા ગુરુઓ થઈ થઈ અને કેવળ ને કેવળ આપણી પાસે ધન સંપત્તિ અને પદાર્થો પ્રાપ્ત કરવા માટે ધર્મના કંઈક અવળા ઊંધા ચટ્ટા અર્થો સમજાવી આપણને ઓલો બનાવતા હતા. અને આ સંત તો કેટલા બધા આદર્શ બતાવે છે, કેવી સાધુતા, કેવું હરિભક્તપણું જોઈ, પરમાત્મા ક્યારે મળે, કેવી ભક્તિ જોઈએ, સત્ય આદર્શ બતાવતા હતા અને લોકોના હૈયામાં અજવાળા થતા હતા. અને જે જે સમાજને મળે ને અજવાળું થાય એટલે એ ઓલા એના જે ગુરુઓ હોય જૂના બધા હળેલા એને છોડી એને રામાનંદ સ્વામીનો આશ્રય સ્વીકારતા, એટલે ઓલા બધાને પીટ પીડા ઊભી થાય, સ્વાભાવિક છે.
અને પછી રામાનંદ સ્વામી ઉપર ઉપદ્રવ કર્યો કે બીજું કંઈ ન કરાય, આને મારો, પીટો, કાઢો મારો, આને આપણા પ્રદેશમાં આનું પગલું ન હોવું જોઈએ. એમ કરીને રામાનંદ સ્વામી ઉપર ઉપદ્રવ કર્યો. એટલો ઉપદ્રવ કર્યો, માર માર્યો, બધું લૂંટી લે. સવારમાં એક એક નદીએ સ્નાન કરીને ભગવાનની મૂર્તિની લઈને પૂજા કરવા બેઠા હોય, માનસિક બેઠા હોય, ધ્યાનમાં બેઠા હોય, તો લોકો બધું પૂજા તોમડા પતર આ બધું લૂંટી જાય, ફોડી નાખે, બધું નાખી દે. રામાનંદ સ્વામી ધ્યાનમાં બેઠા હોય, પાછળ વેગાવીને કંઠી બંઠી પકડીને આ તોડી નાખે. આવા બધા ઉપદ્રવો જબરજસ્ત મીઠા કરવા. એટલે ભક્તિના માર્ગે જ્યારે માણસ કોઈ પણ ચાલે ત્યારે એને આ બધી કથાઓ છે ને સમજી રાખવી જોઈએ કે ભક્તિના માર્ગે ચાલો અત્યારે અસુરાંશ વૃત્તિના માણસો હોય તે ઉપદ્રવ કરવાના, પણ એનો ઉપદ્રવ જોઈ અને આપણે પરમાત્માની ભક્તિ કદી પણ ના હિંમત ન થવાય. જેમ જેમ ઉપદ્રવ કરે ને એમ વધુ ને વધુ આપણે શ્રદ્ધા ને હિંમત આપણી વધવી જોઈએ અને અંતે વિજય તો સત્ય નો થવાનો, સહન કરવું પડે એને ખૂબ, પણ વિજય અંતે સત્ય નો થવાનો. પણ સમાજને નુકસાન એક એ કે સત્યનો જ આ વિરોધ થાય ને સત્યની શક્તિ જ્યાં રૂંધવામાં આવે ત્યાં સમાજને નુકસાન એ મોટું કે એ સત્પુરુષનો સમયગાળો જ્યારે સમાજને આપવાનો હોય અને સમાજને જ્યારે કાંઈક એને સત્યનું દર્શન કરાવવા માટેની એની અવસ્થાને એનો સમય હોય એ પૂરો થઈ જાય પછી એનો લાભ ન મળે સમાજને. એટલે આ મોટું સમાજને નુકસાન. વિજય તો સત્યનો થવાનો, પણ એ સત્યનો વિજય થતાં થતાં સમય બહુ પ્રતીક્ષા કરાવે. તો વિજય થતાં થતાં તો બધું લૂંટાવાનું હોય, કેટલું લૂંટાઈ ગયું હોય. વિજય તો થયો પાંચ પાંડવોનો, પણ બધું લૂંટાઈ ગયું, બધા ખતમ થઈ ગયા. અને રાજગાદી ઉપર અભિષેક યુધિષ્ઠિરનો કર્યો, પણ પછી એને વિચાર આવ્યો કે હવે આ રાજગાદી ઉપર બેસીને હવે કોના ઉપર શાસન કરું, શાસન કોના ઉપર કરું, જે હતો સમાજ એ તો બધો ખતમ થઈ ગયો મેદાનમાં. પછી અંતે એને વૈરાગ થયો, પરીક્ષિતને ગાદી આપીને હિમાડો ગાળવા એ વૈરાગી કે આમાં કઈ આ લોકની અંદર રિયાઝ એવું નથી. એટલે આવો જ્યારે સમય હોય ને ત્યારે આ કથાઓ સાંભળી વિચારી અને સમાજ છે ને સમાજ એ સમાજે પોતે છે ને સુધા સાવધાન થવું જોઈએ. અને જે સંતો થકી સત્સંગ સંવર્ધનનું કામ થઈ શકતું હોય, મોમોક્ષોના કલ્યાણ થઈ શકતા હોય, એવા સદગુરુઓને પકડી અને કેવળે ને કેવળ એને સર્વ રીતે પોષણ આપવું પડે સમાજે, નહીતર સમાજ પાસે પણ પરમાત્માને સમય જવાબ માગે, સમાજ પાસે પણ માગે કે મેં તમને મારો એક મારો લાડકવાયો સંત મેં તમારા માટે મોકલ્યો હતો અને તમે બીજા કોણિયું મારતા હતા, એની શક્તિને રૂંધતા હતા, એને દુઃખી કરતા હતા, એને પીડા આપતા હતા, તમે જોતા હતા, તોય તમે મારા કાર્ય માટે મારો સંદેશો લઈને આવ્યા હતા, તો તમે એ સંતનો અવગણના નથી કરી પણ તમે મારા સંદેશાની અવગણના કરી છે, તો તમે હવે કયું મોઢું લઈને મારા ધામમાં આવ્યા છો, પૂછે સમય. તારી સમાજને જવાબ દેવા માટે એની પાસે શબ્દ ન હોય. એટલે વાત એવી છે અને કોઈ દિવસે ને શબ્દ ચાતુર્યથી કોઈના હૃદયમાં ભક્તિ જાગશે ને એ બનવાનું નથી, બન્યું નથી, બનશે નહીં, કદી ન બને. એટલે વાત એવી છે કે ભગવાન છે ને એ સમાજ ઉપર દયા તો કરે જ છે,
એને સત્પુરુષ તો એવા આપે જ છે, પણ સમાજ મોટી ભૂલ એ કરે છે કે એ સત્પુરુષને સ્વીકારી નથી શકતો, એને સમજી નથી શકતો. એટલે રામાનંદ સ્વામીના આ જીવનકાળથી અત્યારે વર્તમાનકાળમાં માણસને, સમાજને જેને આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવું છે, આ જન્મ છેલ્લો કરવો છે, એ સારા એ સમાજે આ કથા છે ને અત્યારે એને સમજવી જરૂરી છે, એને જીવનમાં બહુ ઉતારવી જરૂરી છે. તો આપણા પરમહંસોએ અને ભગવાન સ્વામિનારાયણ અને આપણા હરિભક્તોએ મહા મહેનત કરીને આ સત્સંગની સ્થાપના કરી, આ એક સરસ મજાનો બગીચો રીચો છે અને એનું છે ને આપણે કંઈક અંશે જતન કરી શકીએ. નહીતર એ મહાપુરુષે કેટલી મહેનત કરી છે, કેવી વિષમ પરિસ્થિતિઓમાં, કેવી પ્રતિકૂળતાઓમાં આ બધું સર્જન કર્યું છે, તો આપણે કમસે કમ વિકાસ ન કરી તો કાંઈ નહીં, પણ એને લીલું તો રાખીએ ને, જીવતું તો રાખીએ ને. કે છોડવો હોય વૃક્ષનો તો ભલે વૃદ્ધિ કદાચ ન પામે એવું આપણે ન કરી શકીએ, પણ હુકાય નહીં એવું તો કરીને ક્યારેક ક્યારેક લોટો પાણી તો રેડીએ કે બીજો હુકાય નહીં, લીલો થરે. એમ બધાની જવાબદારી છે, મોટી જવાબદારી છે ગ્રસ્તોની, સમાજની મોટી જવાબદારી સમાજની છે. જો સમાજ ન જાગે, એ ન વિચારે, તો બગીચાના કંઈક કંઈક છે ને આવા વૃક્ષો છે, બધા કલ્પ વૃક્ષો પણ હુકાઈ જવાના. અને મહા મોટો નુકસાન છે માણસના જીવનમાં કે બધું આ દુનિયામાં મળે મને તમને. આપણે સાધના કરી, પ્રયત્ન કરી તો આપણે બધું મેળવી શકીએ, અને સાધુ જેવા સાધુ તમે ત્યાં ધરતી ખોદીને ચાથી કાઢો મળે, બીજું બધું પૈસો દેતા મળે, પદાર્થ દેતા મળે, જમીન દેતા મળે, પણ સંત થોડોક મળવાનો, એ તો પ્રભુને આપેલી છે પ્રસાદી, એ ક્યાંય ન મળે. ગુમાવ્યા તો ગુમાવ્યા, પછી પૂરું, પછી એને હાથ ઘસીને રોવાનું જ રહે, બીજું કંઈ ન રહે. પછી રાડું પાડતા, એ અમે સમજી એકા નહીં હતા ત્યારે, હવે અમને કોઈ મળતું નથી ને, હવે શું કરવું અમારે, ને અમારો શું થાય છે. મહારાજ કે રાંડા પૈસાનું ડાપણ શું કરવાનું, જ્યારે હોય ત્યારે મહિમા સમજે નહીં, અને પછી રોવા બેસે ઘરે, રે વૈયાઈ ગયા, મારા હાથનું ચમચી પાણી પામવા નહીં. પણ હતા ત્યારે રોજ લમણામાં વેલો ઠપકારતી હતી એમ હું. રાંડા પૈસાનું ડાપણ કહેવાય. સમય છે ત્યારે માણસને વિચારવું જોઈએ, સમજવું જોઈએ. આ તો મોક્ષની વાત છે. સુરત ઋષિ કહે છે કે હે રાજન, બપોરે પછી તે તે મંદિરોમાં વંચાતી શ્રીમદ ભાગવત પુરાણની કથા સાંભળતા હતા. આ પ્રમાણે કરતા શ્રેષ્ઠ બુદ્ધિવાળા, અદૃશ્ય ચિન્હવાળા તે રામાનંદ મુનિને શ્રીકૃષ્ણમાં ભક્તિ ઉદય થતી હોવી, થી પ્રતિદિન તે શ્રીકૃષ્ણનું ધ્યાન કરવા લાગ્યા. તો શું લખ્યું? અદૃશ્ય ચિન્હવાળા. કેટલી ઉપાધિ છે ભગવાનના ચિહ્નો છે ને, એ પણ એને છાનામાના કરતા ગુપ્ત. મહારાજે પણ પ્રકરણો ચલાવ્યા છે, બહુ ઉપદ્રવ કરતા હતા ને, વેરાઈ ગયો ને બધા સમાજ. એ મહારાજ કે તિલક ને ચાંદલો ને ચોટલી ને બધું કાઢી નાખો, કે કંઠી બધું. એ મહારાજે ચોટલી કઢાઈ નાખી, તિલક ચાંદલા ને કંઠી બધું કઢાઈ નાખ્યું. અને પછી મહારાજ કે ધોતિયું પહેરો ને તો એને તમારે પાટલી નહીં વારવાની, લુંગીની જેમ પહેરવાની. એટલે સંન્યાસી લાગે ને, એટલે બીજા ઉપદ્રવ ન કરે. મહારાજ એવું પ્રકરણ ચલાવેલું છે. અને એવી રીતે ગુપ્ત રીતે સંતો ફરી એને ઉપદેશ આપતા મુમુક્ષુ.
हे राजन राशेश्वरी राधिकाना पति अने वृंदावन में विहार करनारा श्री कृष्ण रामानंद मुनि उपर प्रसन्न थईने समाधि में पोताना दर्शन आप्या। ते श्री कृष्ण में एकाग्र चित्तवाड़ा तेमनो जप करता एवा ते रामानंद मुनि ने देश काल नामा पे रहित बेम ज्योति नु दर्शन करावता हुआ। ते ब्रह्म तेज मा लक्ष्मी अने राधाए सहित स्व स्वरूप नु दर्शन करावता हुआ। अने मनोहर आकृति वाला मुरली उगाड़ता बे हस्त वाला ने गणिशा मूर्ति वाला श्रेष्ठ नट समान वेश वाला अनेक प्रकारना अलंकारों ने धारण करेला अने मुकुटधारी गड़ामा वैजंती माड़ा ने धारण करता एवा ते प्रभु हता। सूरत मुनि कहे छे के हे राजन्नम ते रामानंद मुनि श्री कृष्णना दर्शन थी सर्वोत्कृष्ट आनंद ने पामता हुआ। अने पहला नारायणना दर्शन थी ने जेम हालमा राधा कृष्णना दर्शन थी पोताने पूर्ण काम मानवा लाग गया। ते रामानंद मुनि ज्यारे ज्यारे श्री कृष्णनु ध्यान धरता हता त्यारे त्यारे दर्शन थता हता ने दरोज पूजा समय प्रतिमा मा पण स्पुराय मान ते श्री कृष्ण ने जोता हुआ। अने रामानंद मुनि प्रतिदिन आचार्य मूर्ति मा स्पुराय मान श्री कृष्ण ने पूजाना उपहारों अत्यंत प्रीतिपूर्वक प्रत्यक्ष ने पेठे अर्पण करता हुआ। तेथी ते परम सुख ने पामता हता। पछी साक्षात श्री कृष्ण ना दर्शन थी आनंदवाड़ा मानसिक दुख थी रहित ते वर्णिरा श्री रामानंद मुनिये ते भगवान इच्छा थी पोताने श्री कृष्ण भगवान एकांतिक रहस्य ने जाणनारा उद्धव रूपे जाण्याम अने दुर्जन कृत उपद्रव ने दुराशाना शापथी थयेलो जाणता हुआ ने पछी पोताना इष्टदेव श्री कृष्ण ने हर्ष पूर्वक सेवा करवा लाग्या। केवी स्थिति सा पुरुष ने જ્યારે સંકલ્પ કરે ત્યારે ભગવાન સામે પ્રગટ થાય, જ્યારે પૂજા કરે અને નૈવેદ ઉપહારો આ સંકલ્પ કરે ત્યારે મૂર્તિમાંથી પ્રભુ પ્રગટ થાય અને રામાનંદ સ્વામીના હાથમાંથી હાથવાત દૂધનો કટોરો ફળફૂલ ફૂલનો હાર એ પ્રભુ પોતે સ્વીકારે, કંઈક કંઈક સમાજ ઘણીવાર દર્શન પણ કરી શકે। આવી બ્રહ્મ સ્થિતિને પામેલા સદપુરુષ આ ધરતી ઉપર માનવ સમાજને સત્યનો ને મોક્ષનો રાહ બતાવવા માટે ફક્ત ને ફક્ત 8 વર્ષની વયે માં બાપ ને સ્વજનોની મમતાને છોડી અને નીકળેલો 8 વર્ષનો છોકરો, તમે કલ્પના કરો એ 8 વર્ષનો છોકરો જંગલમાં જાય, તીર્થોમાં ફરે, કષ્ટો સહન કરે, કેવી રીતે થાય? ચાલી વરાનો ઢાંડો હોય ને તો દિવસ આખમે પછી ઘરબારો નો નીકળી ફળ ફળતું હોય હૃદય તો એ 8 વર્ષનો છોકરો નીકળ્યો માની રજા લઈને કઠોર તપસ્યા અને સાધના કરી અને બદ્રિકાશ્રમમાં તો ત્યારે આ બ્રાહ્મી સ્થિતિને પામી શકાય છે। એ પરમાત્માની ભક્તિ અને સાચા સાધુનો સમાગમ આ વિના પ્રભુ દર્શન અશક્ય છે। ચાહે એટલા માણસ પ્રયત્ન કરે, ચાહે એટલી તપસ્યા કરે, ચાહે એટલા પુણ્યદાન કરે, ચાહે એટલું દાન કરે, ચાહે એટલા માણસ વ્રત કરે, પણ જ્યાં સુધી એને ભગવાનના સાચા સંત નથી મળ્યા
એનો આશ્રય નથી મળ્યો ત્યાં સુધી એ આત્મા અત્યંત કલ્યાણને પામી શકતો નથી. કેવી વાત છે સંપ્રદાયમાં લાલા બાપુની? એ તો ખરા ઓલા વૃંદાવન આખો મંદિર શિખર બંધ આરસનું કેટલું દાન કર્યું છે ને એ જમાનામાં આખું મંદિર આરસનું બનાવી દે વૃંદાવન છે ને એ મંદિર છે. કેટલો પૈસો ખર્ચ્યો છે ને એક જ યજમાનો કોઈ યજમાન નહીં પોતાના ખર્ચે આખું જબરજસ્ત મંદિર કર્યું. અને ભગવાન સ્વામિનારાયણના સંતો ફરતા ફરતા ગયેલા એ સંતોનું દર્શન કર્યું એવું ટાઢું થયું. મારી જિંદગીમાં આવા સંતનું દર્શન મેં નથી કર્યું. વાતો સાંભળી કે અત્યારે કળિયુગમાં ભગવાન પ્રગટ થયા છે આવડી જો એક અત્તરની શીશી આપી એને 10-12 ટીપા જ અત્તર હોય અંદર પેલો એ ભગવાન પ્રગટ થયા ને ભગવાન હોય ને તો આ અત્તરની શીશી ભગવાનને આપજો પ્રભુના અંગે ચરચો. સંતોએ મહારાજને આપી મહારાજે અત્તર બધા સંતોની નાસિકાગ્રે ચરીચો અને પછી પ્રભુ બોલ્યા કે આને આટલી ધન સંપત્તિ ખર્ચીને મંદિર કર્યું તો એમાં કલ્યાણ નહીં થાય એનું આ અત્તરની શીશીમાં થશે. માણસ છે ને ભક્તિના માર્ગે જયારે ચાલે ને ત્યારે સત્ય સત્યનો એને વિવેક છે ને એ શીખવો જોઈએ. એમના ભગવાને આપણને આંખો આપી હોય ને તો આંખો બંધ કરી ન ધોળાય. આંખો આપ્યું હોય ને તમે બંધ કરીને દોડો એટલે ગમે ત્યાં ભટકાવો ને તોલો ફૂટે જ ન ફૂટે એટલે છેલ્લી બાકી ઢીમણું તો થાય જ. આપ્યું હોય તો ખોલીને હલાય એમ એમ પરમાત્માએ આપણને બુદ્ધિ આપી છે વિવેક બુદ્ધિ આપી છે તો કેવા સત્પુરુષનો સમાગમ કરવો કેવાનો ન કરવો કેવાને અનુસરવું કેવાને ન અનુસરવું ક્યાંના ઉપદેશથી આપણા જીવનમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિ શુભ ગુણ આપણામાં આવિર્ભાવ પામશે વૃદ્ધિ પામશે કેવા સંત થતી ભગવાન મળે આ બધું શાસ્ત્રમાં તો બતાવી દીધું મહાપુરુષે બતાવ્યું છે ને. નિષ્કુળાનંદ સ્વામી 64 પદેમાં કેવું અદભુત વર્ણન કર્યું છે ભાગવતમાં આવે છે કપિલ ગીતામાં સત્સંગી જીવનમાં હરિ ગીતામાં આવે છે અને સંતોએ પોતાના કાવ્યમાં તો લોટ લખ્યું છે. સમાજ વાંચે છે બધું કરે છે પણ સાચા સંતને વળગી નથી શકતો. બધું કરે છે પણ એટલું નથી કરી શકતો એટલે મોક્ષથી વંચિત રહેશે. સાધન પ્રયત્ન કરવા છતાંય પછી જીવના હિત માટે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી ઉપર પોતાનું સ્થાપન કર્યું છે એવું ચિંતન કરીને સર્વ જીવોનું હિત જ સારી રીતે આચરવા લાગ્યા. હે નૃપ તે મુનિ તત્વપૂર્વક વેદ વગેરે સતશાસ્ત્રોમાંથી ભગવદ્ વાક્યનો સાર ગ્રહણ કરીને નિર્ભય એવો પોતાનો નવીન સંપ્રદાય પ્રવર્તાવતા હતા અને પોતપોતાના વર્ણાશ્રમ ધર્મ સહિત શ્રી કૃષ્ણ ભગવાનની દ્રઢ ભક્તિ કરવી એ જ ઉત્તમ સંપ્રદાયનું લક્ષણ છે. તે મુનિ જીવ ઈશ્વર અને માયાના સ્વરૂપનો નિર્ણય તો ઘણું કરીને શ્રી રામાનુજાચાર્ય કરેલા શ્રી ભાષ્યાદિક ગ્રંથોમાં કહેલો છે તે જ પ્રમાણે પ્રતિપાદન કરતા હોવા
અને રામાનંદ મુનિએ પોતાને શ્રણ્યાવેલા મુમુક્ષુને ઉપદેશ આપીને પહેલાના પોતાના અનુભવવાળા પ્રસિદ્ધ વૃંદાવનમાં એક માસ પર્યંત નિવાસ કર્યો। હે રાજન, અંગ સહિત વેદો ઉપનિષદો અને પુરાણોના જાણકાર વર્ણિરાજ તે રામાનંદ મુનિ મુમુક્ષુને ધર્મે સહિત શ્રી કૃષ્ણની ભક્તિનો ઉપદેશ આપતા તીર્થરાજ પ્રયાગ ક્ષેત્રમાં આવ્યા। ઇતિ શ્રી સત્સંગી જીવનમાં નારાયણ ચરિત્રમાં ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ઉદ્ધવ સંપ્રદાય પ્રવૃત્તિ નિરૂપણ નામે 15મો અધ્યાય થયો। સુવ્રત ઋષિએ પ્રતાપસિંહ રાજાના પ્રશ્નથી ધર્મદેવ અને ભક્તિ માતાને પ્રયાગ ક્ષેત્રમાં મળેલા રામાનંદ સ્વામીનો ટૂંકમાં પરિચય આપ્યો। પ્રશ્ન હતો પ્રતાપસિંહ રાજાનો કે હે ગુરુદેવ, ધર્મ અને ભક્તિને જે રામાનંદ સ્વામી પ્રયાગ ક્ષેત્રમાં મળ્યા તો એ રામાનંદ સ્વામી કોણ હતા, એમના ઈષ્ટદેવ કોણ હતા, ક્યાં શાસ્ત્રને એને માનતા હતા, એમનો ક્યાં જન્મ થયો હતો, કોણ માતા પિતા હતા, સારું એ એમનું જીવન કવન મને સમજાવવા માટે ગુરુદેવ આપ અનુગ્રહ કરો। અને સુવ્રત ઋષિએ પ્રતાપસિંહ મહારાજાને રામાનંદ સ્વામીનો પરિચય આપ્યો, અને પરિચય આપવો એ બહુ જરૂરી છે। ઘણીવાર એવું થાય કે મોટા એવા સમર્થ સદપુરુષો હોય, હું ઘણીવાર સમાજને મારી કથા વાર્તામાં કહું છું કે એવા સમર્થ સદપુરુષો આ ધરતી ઉપર હતા, પણ એને કોઈ સમાજે આંગળી ચીંધીને બીજાને કોઈને ઓળખાવ્યા નહીં, અને ઓળખાવ્યા વિના તો કેમ જીવને બિચારા ખબર પડે, ઓળખાણ કેમ થાય। સત્સંગમાં ખરેખર મોટામાં મોટું જો યોગદાન હોય ને આપણું, મોટામાં મોટું સત્કર્મ હોય ને, મોટામાં મોટું પુણ્ય હોય ને આપણું, તો આપણને ઓળખાણા હોય ને કોઈ એવા સારા પવિત્ર સંત, એને બીજાને ઓળખાવા ને એના જેવો કોઈ મોટો યજ્ઞ નહીં, એના જેવું કોઈ મોટું દાન નહીં। તમારા અબજો રૂપિયાના દાન કરતાંય પણ આ દાન વધી જાય, આનું ફળ વધી જાય। એક મમુક્ષુ જીવને સાચા સંતનો ભેટો કરાવી દે અને એની ઓળખાણ કરાવી દે ને, એના જેવું શાસ્ત્રમાં કોઈ જગ્યાએ ફળ નથી લખ્યું, આવું મહાફળ છે। શું કરવા, એનું કારણ હું તમને કહું કે સાચા સત્પુરુષની એક મમુક્ષુને ઓળખાણ કરાવે ને તરી મમુક્ષુનું આખું કુટુંબ, આખું જીવન એ ભગવાનને પામી જાય, ઉધરી જાય અને જીવનમાં એ સુખી થઈ જાય। તો એક કુટુંબને તમે ઉધારો અને ઠેઠ અક્ષરધામ સુધી પહોંચાડો એ કેવું મોટું દાન। એટલે આ એક મહા મોટી છે ને સેવા કહેવાય। અને હું તો ઘણીવાર હરિભક્તોને કહું છું કે અત્યારે જે ભોયલ ખાઈ ગયો હોય ને સમાજ, એ ભોયલ આજથી નથી ખાતો, પણ આજથી લગભગ 60-70 વર્ષ પહેલાંથી આ આપણી પ્રમાદતા શરૂ થઈ છે। અહીં પહોંચતા પહોંચતા પછી જાડી થોથા જેવી થઈ જાય, અને આ ધરતી ઉપર એવા મોટા સત્પુરુષો હતા, ગામડે વિચરણ કર્યું, ફેરા સત્સંગ કરાયો, અને એ સમાજ ઓળખી ન શીખો અને કોઈ એ સમાજને ઓળખાવ્યા નહીં કે આ પુરુષ આવા છે। મેં અનુભવેલા છે કે એવા સત્પુરુષો સંકલ્પ કરે આમ ચપટીના અવાજમાં જીવને છે ને મહાન એકાંતિક ભક્ત બનાવી દે, એવા સદગુરુને મેં સેવાય છે, દર્શની કર્યા છે, અનુભવાય છે, પણ એ સંતને કોઈ ઓળખાવ્યા નહીં, કોઈને એના મૂલ્ય નહોતા,
એવા મહા મોટા સદગુરુઓ, એવા મોટા સત્પુરુષો સમાજની વચમાં, સમાજની સાથે કચડાય, કોણીઓ મારે, લોકો દર્શન કરવા ગયા હોય તોય લોકો કોણીઓ મારી એને એક બાજુ ખસેડે, ગામડે ગયા હોય, ગામડે ગયા હોય ને તો દર્શન કરીને બધા વયા જાય પણ કોઈ સિદ્ધાનું ન પૂછે. સારું કર્યું સામે તમારી વાત લોકે, બહુ સારું, રોકાઈ જાવ કે એમ કરીને વયો જાય. બીજો આવે સામે, મેં વાત સાંભળી કોઠા સામે આવ્યા, દર્શન કરવા આવ્યો કે બહુ સારું કર્યું લો તમારી વાત, મેં એની જેમ રાહ જોતા હતા કે તમે, એમ કરીને એ વયો જાય. તો બાપો કોઈ પૂછે નહીં કે ક્યાંથી આવ્યા, ક્યારે આવ્યા, શું જમવાનું છે, ઠાકોરજીને થાળ કર્યા ન કર્યા. અને આ બધા સદગુરુ પાસે એવા હતા કે માગે નહીં. હવે એ દસ દસ ગૌ હાલીને આવ્યા હોય ભૂખા અને તરીશા, અને આ કોઈ લોટનું પૂછે નહીં અને આ માગે નહીં પાછા. મંદિરમાં બેઠા બેઠા આખો દિવસ ભીખા ને તૈસા થાકેલા હોય ને ભજન કરે. હા, જે બધા હરિભક્તો આવે દર્શન કરવા, સભા થાય, કથા વાર્તા થાય, લીલા ચેષ્ટા પતે, અને પછી એમાંથી એકાદો ડોહો બોલે કેલા કે સામી હવન આવ્યા પણ તમે કઈ લોટ પાણીનું પૂછ્યું, બોલો કે મારું બેટું રહી ગયો કે મેં નો પૂછ્યું, બોલો કે મેં નો પૂછ્યું. અને પછી હા જે પૂછે હોતી વખતે બીજા દિવસે લોટ લાવે અને એ રોટલો ઘડી ઠાકોરજી ધરાવી અને જમે. સાધુ કેવા હતા, ચપટી બગાડે ને, આમ ચપટીનો અવાજ કરે ને, આકાશમાંથી હોનો વરસાવે એવા સાધુ હતા. સિદ્ધિઓ તો એની પાછળ પાછળ બધી દાસીઓની જેમ ફરતી હતી. આવા સંત અક્ષરધામમાંથી આ ધરતી ઉપર આપણા જેવા સમાજ માટે પ્રભુએ મોકલા, પણ એને કોઈ ઓળખી જ ન શક્યું, કોઈ ઓળખાણ કરાવી જ નહીં. એટલે પરિસ્થિતિ એવી થઈ કે ખેડૂત હળ આંકતો હતો ખેતરમાં, હાથી આંકતો હતો. એ હાથી આંકતા આંકતા એમાંથી છે ને એક સરસ મજાનો ઝગઝગાટ મારે ને એવો હીરો મળ્યો. એને એવો કિંમતી હતો મણી, ખેડૂતે હર આંકતા આંકતા જોયું એને, એમ થયું વરું આ હું કાચનો ટુકડો આવો, તો એને ઘા કરીને નાખી દીધો બારો. એને ઘા કરીને બારો નાખ્યો તે એ બકરા ચારવા નીકળેલો રસ્તામાં હેલો જ આવતો હતો ને, એને ઓલો ચડકતો જોયો એને મણી, એમ થઈ જુ કે આ કે મારું કાચનો ટુકડો કે મારી બકરીના ડોકે બાંધ્યા જેવો છે કે. તેને લઈને દોરી ફોરવી બકરીને ડોકે બાંધો, અને હાંજે જયારે ઘેરી ગયો ને બકરા લઈ, ત્યારે બજારમાં બકરા હેલા જતા હતા ને, તો એક વેપારી બેઠો હતો હીરાનો, અને એ જોઈ ગયો ને એટલે એને ઈ પામી ગયો કે આ બકરીને ડોકે બાંધો ને એ આને ખબર નથી, આને તો કાચનો ટુકડો માનીને જ બાંધો હોય છે, પણ આ સાચો નંગ હીરો છે. આજે ગયો મારે કે બકરી હારી દૂધવાળી હોય ને વેચાતી લેવી છે, બોલો કે આ બકરા રિયા કે બોલો કિંમત 50 રૂપિયા, હું નક્કી કરું આપવાની તો હું નક્કી કરી આપો, એટલે તું પસંદ કરી પછી તોલી જ કરે ને. એટલે હીરાવાળી પસંદ કરી લઈ ગયો, બકરીનું કામ નહોતું એને, બકરી પછી 50 રૂપિયા બીજે દિવસે વેચી દીધી એને. ઓલો નંગ લઈ લીધો હીરો, ખુશ થઈ ગયો, અને એક મોટો વેપારી હતો એને આપ્યો ને 1 લાખ રૂપિયા આપ્યા એને કિંમત. એ જમાનામાં 1 લાખ રૂપિયા ન્યાલ થઈ જાય ને માણસ. અને એ વેપારીએ 1 લાખ રૂપિયામાં હીરો ખરીદો,
दुकान में मीको छोकरा ने भ्रमण करी के दीकरा आ हीरा ने बहु साचवजे जतन करीने बहु जतन करीने हाचो ते एनो बाप गयो बाहर अने व्यापारी एक आव्यो इने हीरो जोयो ने एटले व्यापारी कह्युं के आ हीरो ओहो आ तो अखूट संपत्ति छे ओला ने के मारी दुकान में जेटली जवेरात छे ने एटली तारा थी जेटली लई जावानी एटली लई जाना बदले एटली जवेरात एना बदले आपी एनो बाप आव्यो ने गामना लोको कीधुं तार छोकरो गांडो थई गयो के एक आवड़ा टुकड़ा माटे बधुं लूटाई दीधुं के पर ओला ने विश्वास हतो के मारो दीकरो है ने कदी छेतराय नहीं कदी न छेतराय अने ई बाप एना बापे आवीने कह्युं के वात साची तो के आ एक नंग हीरा माटे बधुं आप्युं छे त्यारे एनो बापे कह्युं के बेटा ते व्यापारी ने छेतरो કેટલી જવેરાત આપી હતી કે આપણે દુકાનમાં હતી એટલી જ આપી અને એ હીરાને ઉદાસીમાં મૂકે ને એટલે ચંદ્રના અને હીરાના કિરણ એક થાય ને એટલે તમારે કેમ આ ક્યારેક ક્યારેક બળફ મોટા બળફ ને આવડા મોટા કરવા પડે ને એમ એમાંથી નકરું હોવાનું જ પડે એટલે જરે આવલ્ય મૂલ્યવાન હતો એ ઓલા પટેલ ને કિંમત હતી એની મૂલ્ય નાખી દીધો ના કરી એમ આ ધરતી ઉપર છે ને પરમાત્મા સત્પુરુષ ને મોકલે છે પણ એને જો સમજી શકે તો ન્યાલ થઈ જાય અને જો તમે આ ધરતી ઉપર એવા સત્પુરુષોને જે સમજી શકાય બધા ન્યાલ થઈ ગયા ને કેટલી કથાઓ જે જે સમાજ સમજી ગયો અને સંતને સ્વીકારે બધો સમાજ ન્યાલ થઈ ગયો અને ન સમજી શક્યો એ બધો સમાજ બધો એમના ભિખારી અવસ્થામાં જ રહ્યો મેગી ખાણો જ રહ્યો એટલે કોઈ પણ કાળે કોઈ પણ યુગમાં ક્યારેય પણ પરમાત્મા છે ને એ સમાજના ઉદ્ધાર માટે સત્પુરુષને મોકલે એમ વચરાવત બોલે છે કે આ પૃથ્વી પર ભગવાન અને કા ભગવાનના સંત અવશ્ય વિચરતા હોય એવો શબ્દ મહારાજે મૂક્યો છે અને બીજો શબ્દ કેવો મૂક્યો ખબર છે કે એવા સંતનું જ્યારે દર્શન થાય ત્યારે મહારાજ કેવું માને કે મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું અને જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરીને થાળ કરીને જમાડે ને જે ફળ મળે એટલું જ ફળ 5 રૂપિયાનું ખર્ચ કરીને સંતને અર્થે થાળ કરીને જમાડે તો એને સમાન ફળ છે એમ મહારાજે વચરામાં લખ્યું છે એટલે ઓળખવા જોઈએ અને ઓળખાવા જોઈએ બે વસ્તુ છે તો એ મહાન મોટું દાન છે એટલે આપણા સંતો અને હરિભક્તો એ કામ કર્યું આ બધા દરબારો હતા ગામ ધણીઓ હતા રાજાઓ હતા પણ એને એમ થયું કે આપણને સાચું મળ્યું છે તો હવે આપણા દેશ બાંધવોને સાચો ઓળખાય ગામડે ગામડે ફરીને હગાર વાલાને મહિમા ગાય અને સંતોની ઓળખાણ પહેલાં કરાવી સાચા આ સાધુ છે આને સેવો આને પૂજો આને આગ્રામ લ્યો એ કેમ ભક્તિ કરો બાકી આ બધા પેટ ભરાને છોડો એ હગાન વાલાન વેવૈન મામાન માસ્યુન ઘીરે ઘીરે ફરી ફરીને સાચા સંતોની ઓળખાણ મહાપુરુષ હોય આ રાજાઓએ સોરાખાચર માત્ર દાદલ ભોજો સારણ જોબન પૈકી આવા બધા મહા સમ્રાટો બધા ગામડે ગામડે ફરે અને સાચા સંતોની પીછાન કરાવી
એનો કામ ધંધો બધું મૂકી દીધું. એક બેજો પર્વતભાઈ કેવા ત્રણ ગામની ખેતીનો ખેડૂત, એ ગમે ત્યાં પોતાના ઘરના કામે જાય ને તો કોઈ મુમુક્ષુ ભારે ને તો કામ એક બે ઝૂંપડ્યું રહે. એ મુમુક્ષુ પાસે બેસી અને સાચા સંતોની ઓળખાણ કરાવી, મહારાજની ઓળખાણ કરાવી અને એને સત્સંગી કરી છૂટકો. નાથ ભક્તો, પર્વતભાઈ, જીણાભાઈ, દાદા ખાચર, ભુજના સુંદરજીભાઈ સુતાર, સુરતના અર્ધેર સરજી, બધા વિસ્તારોમાં જુદો જુદો સમાજ હતો એ વખતે, મુક્ત સમાજ. એટલે વાત આવી છે કે પરમાત્માના માર્ગે આપણે ચાલ્યા છીએ ને આપણે સુખ લઈએ છીએ ને, પણ એ સુખ બીજાને આપવું, મહારાજે શિક્ષાપત્ર એમ લખ્યું, પોતે જે વિદ્યા ભણ્યો હોય ને એ બીજાને ભણાવી. અને આ બ્રહ્મ વિદ્યા કહેવાય. ભગવાનને ભગવાનના સાચા સંતની જીવને ઓળખાણ કરાવીને એ બ્રહ્મ વિદ્યા કહેવાય અને મહા મોટો યોગદાન કહેવાય. અને એ સંપત્તિને કોઈ લૂંટી ન શકે. બાકી તમે લાખ રૂપિયા આપ્યા હોય તો કાલ સવારે કોઈક માવરી આવીને તમને ઢેકો મારી લઈ ગયો છે. એ ન લઈ જાય તો ગમે ત્યાં આપણે વાપરી નાખીએ. પણ આ જે દાન છે ને એ અખૂટ છે, કોઈ લૂંટી ન શકે એને. એટલે ભગવાન સ્વામિનારાયણે મહાપુરુષોના માધ્યમથી આપણને સમૃદ્ધ કરવા માટે, સુખી કરવા માટે આ બધા પ્રભુએ અવકાશ આપ્યા છે. એ અવકાશને મારે તમારે વધાવીને સ્વીકારવા પડે તો જીવન પરિવર્તન કરીને, માણસ ભક્તિ કરીને જીવનને સાર્થક કરી શકે. રામાનંદ સ્વામીના આ જીવન કવનથી આપણે ઘણું બધું આમાંથી શીખવાનું અને ગ્રહણ કરવા જેવું છે. પરમાત્માની વિશે નિષ્ઠા, પરમાત્માની પતિવ્રતાની ભક્તિ, સત્પુરુષની પીછાન, અસત્પુરુષ કોને કહેવાય, સાધુ કોને કહેવાય, અસાધુ કોને કહેવાય, સત્ય કોને કહેવાય, અસત્ય કોને કહેવાય, ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, આ બધાય જે માણસના મોક્ષના, આ લોકના જીવનના સુખના સદવિચારો છે ને આ મહાપુરુષના જીવન કવનની અંદર છે ને, એ સતાનંદ ઋષિએ પોતે કંડારી અને આપણે બધાની સામે ચિત્ર મૂકી દીધું કે આ વાંચો, વિચારો અને પછી તમારી ચિત્રકળામાં, રંગોળીમાં રંગ પછી પૂરો. પછી તમે જેવા રંગ પૂરશો ને એવું તમારું ચિત્ર થશે. એટલે જીવન છે ને, હું ઘણી વખત કહું હરિભક્તો, જીવન છે એક ચિત્રકળા છે. ચિત્રકળામાં શું છે, રેખાઓ બધી દોરી દીધી ડિઝાઇનની, સાહેબ આપે ને એટલે કલર છોકરાને પૂરવાના, પછી એની બુદ્ધિ પ્રમાણે પૂરે. એમ પરમાત્મા આપણને આ જીવન આપ્યું છે ને, એ એક ચિત્રકળા છે, રંગોળી છે. એમાં કેવા કલર પૂરવા એ આપણા હાથમાં છે, પસંદગી આપણી છે, પુરુષાર્થ આપણો છે, બુદ્ધિ આપણી છે, ચાતુર્ય આપણું છે, કળા આપણી છે. પાછું એ આપ્યું પ્રભુએ, રંગોળી આપી, ચિત્રકળા આપી અને પાછો પ્રભુએ બુદ્ધિ યોગે આપ્યો. પાછો બધું પરમાત્માએ સાહિત્ય આપણને આપ્યું છે, કેમ પૂરવું, શું પૂરવું, કેમ કરવું એ આપણા હાથમાં છે. એટલે બહુ અદ્ભુત આદર્શ વિચારો છે રામાનંદ સ્વામીના જીવન કવનના. સારું. સહજાનંદ સ્વામી મહારાજ.